साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ વધારાને લઈને રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભાવ વધારાને લઈને છેલ્લા 5 દિવસથી હડતાલ પર ઉતર્યા છે અને પેટ્રોલ ડીઝલ ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થતા તેની અસર ઠેર ઠેર જોવા મળી રહી છે, ત્યારે પ્રાંતિજના તાજપુર કુઈ ખાતે પણ કપચી રેતીનો ધંધો કરતા एसोसिएशन द्वारा पण छेल्ला 5 दिवस थी हड़ताल पर उतरिया छे अने हड़ताल पर उतरता ट्रकना पैड़ा पण थंभी गया छे। तो कपची रेतीनो धंधो करता एसोसिएशन द्वारा जणावामां आव्युं छे के पेट्रोल डीजलना भावो वधारो थता दरेक धंधा उपर असर जोवा मळी छे अने अगाउ कोरोनाने लईने अमे बेसी रह्या छे अने पाछुं चालू थता पेट्रोल डीजलना तोतिंग भाव वधारा अमारा धंधाओ उपर असर पड़ी छे अने जो वधारे भाव मांगे तो अमने मळता नथी અને આપતું નથી અને ભાવ વધારો કરીએ તો ગ્રાહકોને પણ પરવડે તેમ નથી। તો બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવોની સાથે ઓઇલ ટાવર સ્પોર્ટ્સ સહિતના ભાવોમાં વધારો થતા અમારે ઘરના મૂકવાના આવે તેવી સ્થિતિ પેદા થઈ છે, જેથી સરકાર દ્વારા ઝડપથી ભાવ વધારો પર એટલે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે। અને અમે પણ પ્રાંતિજ તાલુકામાં રેતી કપચીનો ધંધો કરતા તમામે તમામ અમારા ઉપલા એસોસિએશનોની સાથે ભાવ વધારાની વિરોધમાં છીએ અને છેલ્લા 5 દિવસથી ધંધો રોજગાર બંધ રાખ્યા છે અને રેતી કપચીના ધંધા સાથે ટ્રકના પૈડા છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદતને લઈને થંભી ગયા છે। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। નમસ્કાર, આજે અમે રેતી ટ્રાન્સપોર્ટ વાળા એસોસિએશન વાળા ભેગા થયા છીએ, બરાબર। કોરોના ટાઈમથી ઘણા સમયથી એ ટાઈમે પણ અમે કોરોના ટાઈમના કારણે રેતીનો ધંધો કરી શક્યા નહીં, 2-3 મહિના ગાડીઓ બંધ રહી, એના કારણે અમને ઘણું નુકસાન આવ્યું। ફરી પાછી ગાડી પાટા ઉપર આવી અને રેતીનો ધંધો ચાલુ થયો અને ડીઝલ પેટ્રોલમાં ભાવ વધ્યા, સ્પેરપાર્ટમાં ભાવ વધ્યા, ઓઇલમાં વધ્યા, ટાયરમાં વધ્યા, એના કારણે અમને રેતી નાખવાનું પોસાતું નથી। એના કારણે ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે છેલ્લા 5 દિવસથી અમારી ગાડીઓ રેતીમાં કપચીમાં બંધ છે, બરાબર। હવે કેટલા ટાઈમ બંધ રહે એ પણ નક્કી નથી। હવે અમારા ખર્ચા કઈ રીતના કાઢવાના, હપ્તા કાઢવાના, ડીઝલના પૈસા ગણો, પછી ડ્રાઈવરનો પગાર ગણો, બીજું મેન્ટેનન્સ ગણો, તો જો સરકારશ્રીને પણ રજૂઆત છે કે ડીઝલ પેટ્રોલનો ભાવ ઘટે તો અમે કંઈક સારો ધંધો કરી શકીએ। કારણ કે સ્પેરપાર્ટમાં પણ ભાવ વધ્યા છે, ઓઇલમાં પણ ભાવ વધ્યા છે, પેટ્રોલમાં ડીઝલમાં ભાવ વધ્યા છે, સાથે સાથે ટાયરમાં પણ ભાવ વધ્યા છે, બરાબર। હવે જો આગળ ભાવ ના મળે તો અમે કઈ રીતના ધંધો કરી શકીએ? લોકડાઉન ટાઈમ પણ 3 મહિના બેસી રહેવું પડ્યું, એના પછી શરૂઆત કરીએ તો ધીમે ધીમે ગાડી પાટા ઉપર અને ફરી પાછું 5 દિવસથી હડતાલ ઉપર છે, બરાબર। એક પણ ગાડી ફરતી નથી, નથી કપચીમાં ફરતી, નથી રેતીમાં ફરતી, ભાવ વધારાની માંગ ચાલે છે, એસોસિએશન લડત આપી રહી છે। તો એ એસોસિએશન પણ નમ્ર વિનંતી છે કે ભાઈ આનો જલ્દી નિકાલ લાવો અને રેતીનું અને કપચીનું કામકાજ શરૂ થાય ઝડપી, બરાબર। એવી અમારી સરકારશ્રીને અને એસોસિએશનને પણ નમ્ર વિનંતી છે। રેતીના ધંધામાં સંકળાયેલા છે, આગળ કોરોનામાં 3-4 મહિના ગાડીઓ બંધ રહેલી હતી, એ પછી 2 મહિના વ્યવસ્થિત થોડું ચાલ્યું, પછી દિવાળી આવી, દિવાળી પછી ડીઝલના ભાવ સતત વધતા રહ્યા, ટાયરના ભાવ વધ્યા, મેન્ટેનન્સ ખર્ચો વધ્યો, એ છતાં અમને સામે કોઈ ભાવ વધારો મળતો નથી। એથી હું એટલું જ કહેવા માગું છું કે કન્સ્ટ્રક્શન લાઇનમાં દરેક કોન્ટ્રાક્ટરો અમારો ભાવ વધારે, જે કંઈ માંગ છે પૂરી કરે, અમારી એ જ નમ્ર વિનંતી છે। અને દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમને સાથ અને સહકાર આપે, બસ એટલું જ કહું છું।